મહાપ્રભુજીએ નિસ્વાર્થ પ્રેમ ભક્તિથી શ્રી પ્રભુને રીઝવવાનો જે માર્ગ બતાવ્યો તે સેવા માર્ગ કહેવાય છે. સેવામાં મનની પ્રસન્નતા અને એકાગ્રતા જળવાઈ રહે તથા સેવા દ્વારા પ્રભુને પ્રસન્નતા રહે એ હેતુથી સેવામાં રાગ, ભોગ અને શૃંગારને સ્થાન આપવામાં આવ્યું છે. રાગ એટલે વિવિધ રાગોમાં ગવાતા કીર્તનો. શ્રી પ્રભુની મંગળાથી લઈને શયન પર્યંતની સેવામાં સેવાની સાથે કીર્તન પરંપરા કાપડના તાણાવાણાની જેમ વણાઈ ગઈ છે. હા, શ્રી ઠાકોરજી જાગે તે પહેલાથી કીર્તન શરૂ થાય છે અને શ્રી ઠાકોરજી પોઢ્યા પછી આશ્રયના પદ સાથે કીર્તનની સેવા પૂરી થાય છે. શ્રી ઠાકોરજીની નિત્યની દરેક સેવા કીર્તનની સાથે જ થાય છે. કીર્તન સાહિત્ય અને પુષ્ટિ માર્ગમાં પાંચમો વેદ કહેવામાં આવ્યો છે. અલૌકિક વાણી, વેદ, ભગવત વગેરેમાં પ્રભુની જે તે લીલાઓ જેટલી સ્પષ્ટ રીતે અને વિસ્તારપૂર્વક ગવાય નથી તે લીલાઓ પણ આ કીર્તન સાહિત્યમાં ગવાય છે. આપણા અષ્ટછાપ કીર્તનકારોને જ્યારે જ્યારે અલૌકિક લીલાઓના દર્શન થયા ત્યારે આપોઆપ જ તેમના હૃદયમાંથી કીર્તન પ્રગટ થયા છે. પુષ્ટિ માર્ગમાં કીર્તન કલાનો વિનિયોગ વિશેષ છે. ભોગ અને શૃંગાર કરવા માટે દ્રવ્યની જરૂર પડે છે, તેથી વૈષ્ણવ પોતાની સ્થિતિ પ્રમાણે ભોગ અને શૃંગાર અંગીકાર કરાવી શકે છે. કીર્તનમાં દ્રવ્યની જરૂર નથી. દરેક વૈષ્ણવ મોકળા મનથી સેવામાં કીર્તન તો અંગીકાર કરાવી જ શકે છે. આજે આપણી આ કીર્તન કલા દિવસે દિવસે ભૂલાતી જાય છે, ત્યારે તેને સાચા સ્વરૂપમાં સાચવવી, હસ્તગત કરવી અને પ્રભુને લાડ લડાવવામાં તેનો વિનિયોગ કરવો એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તરીકે આપણી ફરજ છે અને આ ફરજ પાડી રહ્યા છે આપણા નાના વિદ્યાર્થીઓ. યદ્યપિ શ્રી ઠાકોરજી ગીત સંગીત શિરોમણી છે, 64 કલાના જ્ઞાતા છે, પણ કીર્તન દ્વારા રીઝવવાનો દીનતા ભર્યો પ્રયત્ન આ બાળકો કરી રહ્યા છે. આજે આપણા આચાર્ય ચરણનો પ્રાગટ્ય ઉત્સવ છે, તો આપ શ્રીના ઉત્સવમાં આપના ગુણગાન વધાય દ્વારા કરવા આવી રહ્યા છે બાલબોધિની પાઠશાલાના વિદ્યાર્થીઓ. ફલ્યોજન ભાગ્ય પદ પુષ્ટિ પ્રાગટકરણ વધાય દ્વારા. શ્રી વલ્લભાદીશ કી જય. Stop.